આ પ્રકારની શ્રેણીમાં બે શ્રેણી સંયુક્ત રીતે પ્રયોજ્યાતીય બળ છે, બે શ્રેણી છે, બે મિક્સ હોય છે, કોકો કરતો એ જોવાનું છે. અહીં આપણે કેટલાક ઉદાહરણ આપ્યા છે. પહેલું છે સંખ્યામાં સરવાળો, બીજું છે સંખ્યાના વર્ગના સરવાળા પર આધારિત. તો આપણે ત્રીજો પણ નિયમ છે, પરંતુ અહીં બે આવે છે. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલ આપણે ફોલો કરીએ. 5, 4, 9, 7, 13 અને 10. તો અહીંયા પહેલા એ જોવાનું છે, મેં તમને જે દાખલો શીખવ્યો કે 5, 4, 9, 7, 10, 13 તમારે નક્કી કરવાનું. બટ હવે એ રીતે નહીં, પહેલા અહીંયા જોવાનું કે અહીંયા પછી 5 પછી 4 છે એટલે ઘટાડો થશે. અહીંયા પછી 4 પછી મને એમ કહેશો કે અહીંયા ઉમેરો છે 5, પરંતુ અહીંયા એ સંખ્યા પણ લેવાની. તો સૌથી પહેલા બે વર્ગમાં અહીંયા નિયમ છે, બે બે શ્રેણી. તો અહીંયા આપણે એક ડિવાઈડેડ છે, અહીંયા 5, 80, 9 અહીં જશે. તો 5માં કેટલા ઉમેરો થયો સર એ આપણે જોવાનું. તો 5માં કેટલા ઉમેરો થાય? 9 થાય, 4. તો અહીંયા આપણે શું થઈશું? 4. હવે અહીંયા જો 4 અને 7, તો 4માં કેટલા ઉમેરો થયો છે? તો 7 થાય, 9. 4માં કેટલા ઉમેરો એટલે 7 થાય, 3. 3. આવી ગયું. હવે 9માં જોવાનું, 9માં અહીં કેટલા ઉમેરો થશે? તો 13 થાય, 4. તો અહીંયા ફરીથી એક લાઈન અહીંયા કેટલા ઉમેર્યો? 4. હવે 7માં કેટલા ઉમેરો થશે? તો 10 થશે, 3. બસ. હવે તમને આગળનો જે દાખલો 13માંથી કેટલાનો અહીંયા તમારે એક દાખલો હાલી આપ્યો. અચ્છા, મેં તમને આ એક ઉદાહરણ મૂકે. હવે 13માં અહીંયા કેટલાનો ઉમેરો થશે? તો તમારો જવાબ આવશે આ રીતે મૂકેલો હોય, સમજણ પડી? તો અહીંયા કેટલાનો ઉમેરો થશે એ તમારો જવાબ શોધવાનો હોય છે, સમજણ પડી? તો અહીંયા જો તમે જો પ્રથમમાં કેટલા ઉમેર્યા? 4 ઉમેર એટલે શું મળ્યું? 9. હવે ત્રીજા અહીંયા જો પ્રથમ કહેવાય, આ પ્રથમ લાઈન ફર્સ્ટ, આ થર્ડ, પછી આ ફિફ્થ, અને આ છે કયું કહેવાય? સેકન્ડ. પછી આ છે ફોર્થ, અને આ ફિફ્થ એટલે પાંચમો. સમજણ પડી? બે આવતા અહીંયા તમે લખી શકો પ્રથમ અને ત્રીજા કેટલાનું મેળો થયું છે? 4નું મેળો થયું છે. જ્યારે બીજા અને કયા નંબરમાં? બીજા અને ચોથામાં કેટલાનો મેળો થયો છે? 3નો મેળો થયો છે. તો હવે આપણે 5માંમાં કેટલા ઉમેરો કરીશું તો આપણો જવાબ મળશે? તો 5માંની અંદર આપણે કેટલા ઉમેરો કરીશું? 5માં જો તમે અહીં ઉમેરો કરશો, 5માંમાં પણ 4નો ઉમેરો કરીએ તો આપણે શું આવશે? જવાબ 17 આવશે. તો એ 5માંમાં દાખલા કે અહીંયા આપણે કેટલા ઉમેરો કરીએ તો જવાબ આવશે? તો +4 કરીએ તો એ શું આવશે? 17 જવાબ આવશે. એના પછી જે જવાબ આવશે 17. આ રીતે પરીક્ષામાં તમારે પૂછી શકે. તમારે યાદ રહેવું કે પ્રથમ આ પહેલો જોયું, ફર્સ્ટ, થર્ડ, અને જો અહીં કઈ અહીંયા 4નો ઉમેરો, અહીંયા 4, એક એક છોડીને એક એક સંખ્યાનો ઉમેરો થયેલો જોવા મળે છે. એટલે કે આ દાખલા સમજણ પડી કે શું કરી છે? 4 અને 3, અહીંયા બેકી સંખ્યા 2 અને 4 ની અંદર 3નો ઉમેરો, જ્યારે એકી સંખ્યા 1, 3, 5 ની અંદર કયો? 4નો ઉમેરો થયેલો જોવા મળે છે, જે આપણે છેલ્લા આંકડા જવાબ હશે 17. હવે સવાર પર આધારિત અમારી વર્ગો જો અહીંયા આપણે કરી લખ્યું 1, 6, 2, 22, 11, 58 બરોબર. તો અહીંયા જો અહીંયા 1, 6, 2 બરાબર, ધ્યાન રાખજો અહીંયા 1, 6 બરાબર લખવું જોઈએ, સોરી એક રહી છે, સો અહીંયા 2 છે, આ 2, 1, 6, 2, 22. તો અહીંયા તમે જોઈ શકો જો 2, 1, 6, 2, 22 અહીંયા. તો અહીંયા પહેલું છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ 2 થી. હવે જોવાનું કે 2 ઉપર જશે કે નીચે? તો ના, નીચે જશે. કેમ? અહીંયા નિયમ શું કહે છે? સંખ્યાઓના વર્ગોના આવે છે. તો આપણે પહેલા વર્ગો કયા કયા લખી લઈએ? 1નો વર્ગ, 1, 2નો વર્ગ, 4, 3નો વર્ગ, 9, 4નો વર્ગ, 16, 8નો વર્ગ, 25. હવે જો અહીંયા શું કહે કે સંખ્યાઓના વર્ગોના સરવાળા પર આધારિત છે. હવે 2 તો અહીંયા મૂકીશું, તો ચલો 2માં આપણે 1નો વર્ગ કરીએ તો 2 વત્તા 1 કેટલા આવે? 3. અહીંયા 3 આપેલા છે, અહીંયા 3 આપેલા છે નહીં, તો આપણે અહીંયા 3 લેવાના નથી.
ચલો બે નો વર્ગ લઈએ, બે નો વર્ગ એટલે શું આવશે? બે નો વર્ગ કેટલો થાય? ચાર. બે ને ચાર છ, હા આપ્યા છે. તો અહીંયા તમારું શું આવશે? જવાબ. તો અહીંયા શું આવ્યું? બે નો વર્ગ. અહીંયા બે નો વર્ગ એટલે તમારું શું આવ્યું? છ આવ્યું. હવે બીજું અહીંયા ઉપર લખી દો, સમજ પડી? આ બે નો વર્ગ છે અહીંયા. હવે અહીંયા એક છે, હવે અહીંયા બે છે, તો એક પ્લસ એક નો વર્ગ કરીએ તો શું આવે? એક વત્તા એક બે થાય. તો અહીંયા તમને શું જોવા મળે છે? એક નો વર્ગ. સમજ પડે છે ને? એક સંખ્યા છોડી જોવા, એક બે એક સંખ્યા. હવે છ અને બાવીસ, હવે છ અને બાવીસ માં કેટલા નું વર્ગ થયું છે એ આપણે શું સમજો? તો અહીંયા છ તો લખી દઈશું એક બાજુ, છ વત્તા, હવે જો એ બે આવી ગયો, ત્રણ નવ ના છ પંદર થી થાય સોળ. હા, તો અહીંયા છ માં કેટલા ઉમેર્યો? ચાર નું વર્ગ. તો છ વત્તા ચકુ ચકુ સોળ એટલે બાવીસ. અહીંયા શું આવ્યું? બાવીસ. તો અહીંયા જે સંખ્યા છ હતી એ સંખ્યા કેટલા નું ઉમેર્યો થયો છે? અહીંયા તમે જોઈ શકો વત્તા બે પછી શું આવે? ચાર નું વર્ગ. હવે બે માં કેટલા નું ઉમેર્યો થાય? અગિયાર થાય. તો યાદ કરો કે ત્રણ એક જો અહીં જોજો, અહીંયા એક બે પછી અહીંયા ત્રણ આવશે પ્લસ ત્રણ નો વર્ગ. તો ત્રણ નો વર્ગ કરીશું તો શું આવશે? અગિયાર. હવે બાવીસ ની અંદર કેટલા નું ઉમેર્યો થશે? તો અઠાવન આવશે. તો અહીંયા આપણે પડી શકાય કે બાવીસ, તો બાવીસ નું કેટલા નું ઉમેર્યો થશે એ આપણે શોધવાનું છે. કેમ કે પચીસ ઉમેરીશું તો ની આવે છ, છ છ છ ની, તો અહીં કેટલા આવશે? પ્લસ છ નો વર્ગ. તો બાવીસ માં છ નો ઉમેરીશું તો શું આવે? અઠાવન આવશે. હવે તમારે એના પછી જે જવાબ આવશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જો ત્રણ, અહીં તમે જોઈ શકો એક નો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ, તો અહીંયા કેટલા નો ઉમેરો થશે? પાંચ નો વર્ગ. તો અગિયાર માં પાંચ નો વર્ગ ઉમેરીએ તો અહીંયા આપણે લખીએ અગિયાર વત્તા પાંચ નો વર્ગ કેટલો થાય? પચીસ. તો પાંચ ને છ બે ને ત્રણ, તો અહીંયા કેટલા આવશે? છત્રીસ. આ આપણો જવાબ. તો એના પછી સંખ્યા શું આવશે? અહીંયા છત્રીસ જવાબ આવી શકે. સમજ પડી? તો અહીંયા તમે જોઈ શકો કે ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ થર્ડ ફિફ્થ અને પહેલો ત્રીજો પાંચમો સાતમો, એમાં બે નો વર્ગ ચાર નો વર્ગ છ નો વર્ગ જોવા મળે છે, જ્યારે બીજો ચોથો છઠ્ઠો એની અંદર એક નો વર્ગ ત્રણ નો વર્ગ અને પાંચ નો વર્ગ જોવા મળે છે. તો તમારે અહીં સંખ્યા તમે જોઈએ સંખ્યાઓના વર્ગોના આધાર સરવાળા પર આધારિત. તો તમે જોયું તો એક નો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ આપણે પહેલા લખ્યું અને એ પ્રમાણે આપણે અહીંયા ગોઠવણી કરી જેથી તમારે જવાબ મળી શકે. લખ્યું